હેલો ચેમ્પિયન્સ, તમારું સૌનું સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. ગુજકેટ 2024ના ફોર્મ ભરવા માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખશો એના રિલેટેડ બોર્ડનું એક સર્ક્યુલર આવેલું છે. તો આજના વિડીયોની અંદર આપણે સર્ક્યુલરની વાત કરવાના છીએ. તો ગુજકેટ 2024નું ફોર્મ ભરતી વખતે તમારે આ બધી જ બાબતોનું પરફેક્ટ ધ્યાન રાખવાનું છે. અને સાથે અમે બોર્ડની તૈયારી 2024 અને ગુજકેટની તૈયારી માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તો ફટાફટથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો બહુ જલ્દીથી. ઓલરેડી એમાં વિડીયોની લિંક તો આવા જ મંડી છે, પણ હવે એની ફ્રિકવન્સી વધતી જવાની છે. સાથે આ વર્ષની નવી જે પોલિસી છે, બે વખત બોર્ડની એક્ઝામ લેવાની છે, એનો વિડીયો પણ આપણે બનાવી દીધો છે. એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો એ પણ તમે જોઈ લેજો. હવે આ જે વેબસાઇટ છે, આ જે સર્ક્યુલર આપણું આવેલું છે, એ આપણે વન બાય વન વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો તમારે ધ્યાનથી આને જોવાનું છે. ગુજકેટ 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ. તો ગુજકેટ 2024માં ઉપસ્થિત થવા માંગતા ઉમેદવારે ઓનલાઈન આવેદન પત્ર ભરવું ફરજિયાત છે. મતલબ ઓનલાઈન ભરવાનું છે. ગુજકેટ 2024 માટે આ પ્રક્રિયા મુખ્યત્વે ચાર ભાગમાં છે. સૌથી પહેલું રજીસ્ટ્રેશન કરવાનું છે, પછી લોગિન કરવાનું છે, પછી પેમેન્ટ કરવાનું છે, અને પછી તમારે તમારું ફોર્મ એટલે કે આવેદન પત્ર ભરવાનું છે. તો સૌથી પહેલું રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો? તો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે gacb.org અથવા તો gujcat.gacb.org ની વેબસાઇટ ઓપન કરીને લોગિન કરી લેવાનું છે. પહેલી વખત લોગિન કરવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તો તમારે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર એમાં ક્લિક કરવાનું છે. તમે સાઇટમાં જશો એટલે તમને ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન દેખાશે. એની અંદર તમારે સરનેમ, મતલબ તમારી સરનેમ એટલે કે અટક ભરવાની છે, તમારું નામ ભરવાનું છે, તમારા વાલીનું નામ તમારે ત્યાં ભરી દેવાનું છે. હવે ખાસ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટેની પ્રોસેસ શું છે? તો આ લખેલી છે કે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ, ઉપરોક્ત નામની વિગત આપના ધોરણ 12ની પરીક્ષાના આવેદન પત્ર, મતલબ તમે ધોરણ 12નું જે બોર્ડનું ફોર્મ ભર્યું એ પ્રમાણે તમારે બધી ડિટેલ નાખવા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બીજા બોર્ડના વિદ્યાર્થીઓ જે છે એમણે આવેદન પત્ર મુજબ જ એ ભરવાનું છે. મતલબ તમે તમારું બોર્ડનું ફોર્મ જે ભર્યું છે એના મુજબ ભરવાનું છે, જેમાં સરનેમમાં ફર્સ્ટ નેમ, સ્ટુડન્ટ નેમમાં સેકન્ડ નેમ અને ગાર્ડિયન નેમમાં ખાનામાં પોતાનું છેલ્લું નામ ભરવાનું છે. જ્યાં પિતા વાલીનું નામ કે અટક ન લખવાની હોય ત્યાં શું મૂકી દેવાનું? ટપકું. ક્લિયર? તો તમારે ધારો કે તમારી અટક ના હોય, ખાલી રાકેશ કુમાર હોય, તો સરનેમમાં ત્યાં ટપકું મૂકી દેવાનું. ક્લિયર? જો સરનેમ ના હોય તો બરાબર, અને અટક ન લખવાની હોય તો ટપકું સંજ્ઞાવા પડે. મતલબ તમારે કંઈ પણ ના લખવું હોય તો ટપકું મૂકી દેવાનું. સિમ્પલ, આવું યાદ રાખો. પોતાનું જેન્ડર એટલે કે તમે મેલ છો કે ફિમેલ એ તમારે દર્શાવવાનું રહેશે. મોબાઈલ નંબરના ખાનામાં 10 અંકનો મોબાઈલ નંબર ભરવાનો રહેશે, અને આ મોબાઈલ નંબર તમારે તમારી જોડે રાખવાનો રહેશે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એટલે પરફેક્ટ મોબાઈલ નંબર નાખજો, જે તમે બદલો નહીં એવો. ઈમેલ આઈડીના ખાનામાં ઈમેલ આઈડી નાખજો, આ પણ એક જ વાર ઉપયોગમાં લઈ શકાશે એવું ઈમેલ આઈડી, જેનો પાસવર્ડ તમને ખબર હોવો જોઈએ. હવે થોડા નીચે જઈશું, કન્ફર્મ ઈમેલ આઈડી તમને પૂછશે, એટલે ફરીથી તમારે એ જ ઈમેલ આઈડી નાખવાનું. 8 અંકોનો પાસવર્ડ ભરવાનો છે. 8 અંકોના પાસવર્ડમાં એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર આમાંથી હોવું જોઈએ. બરાબર? આટલું તો હોવું જ જોઈએ. એક એક્ઝામ્પલ આપી જો, એક્ઝામ્પલમાં ઈ કેપિટલ છે, બાકી બધું સ્મોલ, @ અને પછી 1 આવી ગયું. મતલબ કેપિટલ, સ્મોલ, એક સ્પેશિયલ કેરેક્ટર અને એક નંબર, આટલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્ર ચિત્રમાં એક કોડ દર્શાવેલો હશે, કેપ્ચ કોડ કહેવાય છે, એ ભરી દેશો અને તમારો મોબાઈલ પર એક ઓટીપી આવશે. મતલબ આ તમારો જ મોબાઈલ નંબર છે એના માટેનો એક ઓટીપી આવશે, એ ઓટીપી થઈને તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થશે. મતલબ આ એક તમારું ફ્રેશ રજીસ્ટ્રેશન થયું કહેવાય, કે તમે એમાં પ્રક્રિયામાં ભાગ લીધી. હવે લોગિનની પ્રક્રિયા. વેબસાઇટના મુખ્ય પેજ પર મોબાઈલ નંબર અને પાસવર્ડ અને ચિત્રમાં નાખીને કોડ નાખીને તમે લોગિન કરીને આવેદન પત્ર ભરવાનું રહેશે. જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને પાસવર્ડ મોબાઈલ નંબર પર મેળવાશે, પણ પાસવર્ડ ભૂલી જવો નહીં, ક્યાંક લખી દેવો. પેમેન્ટની પ્રક્રિયામાં તમારે 350 રૂપિયા ઓનલાઈન ભરવાના છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા અથવા તો SBI બ્રાન્ચ પણ જઈને તમે પણ ભરી શકો છો. બરાબર? આ ઓપ્શન તમને આપેલા છે. જો પેમેન્ટની પ્રક્રિયા બાકી રાખશો તો તમારું ગુજકેટ માટેનું રજીસ્ટ્રેશન થશે નહીં. આવેદન પ્રક્રિયા, ભરવાની પ્રક્રિયા. સૌ પ્રથમ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં ઉમેદવારનું નામ, અટક, સરનેમ દર્શાવવાનું રહેશે. બરાબર? કોઈ ભૂલ હોય તો એ સુધારવાની છે, આ વખતે સુધારવા મળશે. ડેટ ઓફ બર્થના ખાનામાં તમારે જન્મ તારીખ નાખવાની, જેન્ડરના ખાનામાં મેલ ફિમેલ પર ક્લિક કરવાનું. ફિઝિકલ હેન્ડીકેપ હોવ, મતલબ કોઈ ખોડ ખા પણ હોય તો તમારે યસ ક્લિક કરવાનું ખાસ રહેશે. બરાબર? ઉમેદવારે કાસ્ટ માટે પણ યોગ્ય કાસ્ટ ઓપન છે કે જનરલ છે કે ઓબીસી છે, કઈ છે તમારી કાસ્ટ લખવાની છે. એડ્રેસના ખાનામાં તમારું પૂરું એડ્રેસ લખવાનું, જેથી તમારા સરનામાનો ઉપયોગ બોર્ડ કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર માટે કરી શકે ભવિષ્યમાં, તે મુજબ સંપૂર્ણ પિનકોડ સાથે નાખ. બરાબર? તો સરનામું પરફેક્ટ ચોકસાઈપૂર્વક લખવું. ઉમેદવારે પોતાના ઘરનો લેન્ડલાઈન નંબર પર દર્શાવવાનો રહેશે, પણ ફરજિયાત નથી.
બરાબર ગુજરાત માધ્યમિક ઉચ્ચતર બોર્ડના ઉમેદવારો બોર્ડ કોડ નંબર 01 છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હોય તો 01 તમારો બોર્ડનો કોડ છે, અન્યનો તમારી પુસ્તિકામાં લખેલો છે. 01 હોય તો વિજ્ઞાન પ્રવાહનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર તથા ઉપસ્થિત થવાનું વર્ષ ભરવાથી ઉમેદવારને કેન્દ્ર નંબર આપોઆપ પસંદ કરશે. દાખલા તરીકે 01 ઇન્ડેક્સ ધરાવતી શાળાઓને 201, આ તમારા માટેનું નથી. બરાબર, આ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે જો બોર્ડ કોડ 01 હોય અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર જિલ્લાનો ક્રમાંક 20 હોય, આ બી આપણે કામ નથી. બરાબર, આ બધું આપણે કશું જ કરવાની ચિંતા નથી. સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારે સ્કૂલમાંથી માગી લેવાનો, તમને તમારી સ્કૂલવાળા તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર આપી દેશે, બહુ તમારે ચિંતા કરવાની નહીં. ક્લિયર? હવે આપણે થોડા આગળ વધીએ. હા, એસઆઈડી નંબર પણ તમને સ્કૂલ જ આપશે. બરાબર, ખાસ યાદ રાખજો, એસઆઈડી નંબર પણ તમને સ્કૂલ જ આપશે. બરાબર, બોર્ડ કોડ 01 છે, બધી વસ્તુ એમણે લખેલી છે એસઆઈડી નંબરની. ક્લિયર? હવે ગ્રુપ પસંદ કરવાનું છે તમારે, એ બી છે કે એ બી. બરાબર, મીડિયમની વિગત નાખવાની છે, હિન્દી ગુજરાતી કે ઇંગ્લિશ કહ્યું છે. બરાબર, એ જ માધ્યમનું પ્રશ્નપત્ર તમને મળશે, ધ્યાનથી બધું ભરજો. પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોર્મેટ જેપીજી ફોર્મેટમાં 50 KB સાઇઝમાં અને ડાયમેન્શન 120x120 આપેલા છે. સહીને પણ 50 KB અને જેપીજી ફોર્મેટમાં 120x120માં નાખવાની છે અને સેવ બટન પર ક્લિક કરવાની છે તો બધી માહિતી સેવ થશે. ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજીની તમામ વિગતો ફરીથી ચકાસવા મળશે, જોઈ લેવાની કોઈ ભૂલ તો છે નહીં ને, અને સુધારી દેવાની. તો આ તમારી આખી ગુજકેટમાં પ્રોસેસમાં તમારે ધ્યાન રાખવાની વસ્તુઓ છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ ભૂલાઈ જાય નહીં, આનું ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વસ્તુમાં નામમાં મિસ્ટેક ના કરતા પરફેક્ટ નામ નાખજો, નહીંતર સર્ટિફિકેટમાં નામ ખોટા આવે છે તો આગળ બહુ તકલીફો પડતી હોય છે વિદ્યાર્થીઓને. તો નામ 10 વખત ચેક કરી લેવું, 12મામાં તમે જે ભર્યું છે એ મુજબ જ નામ ભરવાનું રહેશે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો, જેથી દરેકે દરેક વિદ્યાર્થીઓ ગુજકેટનું ફોર્મ ભરવામાં ઉતાવળ ના કરે અને શાંતિથી ફોર્મ ભરી દે. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. તિલ તક બાય, ટેક કેર.